શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. વેદકાળથી જ શિવજીની ઉપાસના થતી આવે છે. નીલકંઠ શિવજી ભૂતનાથ અર્ધનારેશ્વર જેવાને એક નામથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચયિતા છે. શ્રાવણ મહિનો હિન્દુ ધર્મ અનુસાર ખૂબ જ પવિત્ર મહિનો કહેવામાં આવે છે. આમાં શંકર ભગવાનની ખૂબ સુંદર રીતના ભક્તજનો પૂજા કરે છે અને આરાધના કરે છે. તેમણે દેવોના દેવ પણ કહેવાય છે. જ્યાંથી નાના બાળક જેવું બોળપણ પણ ધરાવે છે ત્યાં જ તેમના ક્રોધથી બધા ડરે પણ છે. ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અધકેરો છે. શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે કે શ્રાવણમાં સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્ર મહાદેવ શિવ છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓના મારક છે. સત્ય સંયમ સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ ડમરૂ ત્રિશુલ ધારક છે. ભૂતનાથ વૈરવવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે. નંદી ગાય શિવજીનું એક એવી ગાય કે જે શિવજીની જોડે ને જોડે હોય છે. કહેવાય છે કે ભક્તજનો નંદી ગાયના કાનમાં જે કીધેલી વાત શિવજી સુધી પહોંચે છે. હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાં એક છે ભગવાન શિવ. વેદમાં તેમને રુદ્રના નામથી પણ ઓળખવામાં આવે છે. શિવજીના ગળામાં હંમેશા નાગ દેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરૂ અને ત્રિશુલ પણ જોવા મળે છે. ભગવાન સદા શિવ પરમ બ્રહ્મ છે. ભાંગ ધતુરો સાપ અને પ્રેત એ શિવના સાથી છે. આ બધાની ખરાબીને શિવે હરી લીધી છે. એથી જ તેમની સાથે રહેવા છતાં શિવ સૌમ્ય છે. મારું નામ વંદના શૈલેષ પંડ્યા છે અને છેલ્લા 15-1 વર્ષથી અહીંયા સેવામાં દર શ્રાવણ માસમાં આવું છું. શ્રાવણ મહિનો એ શિવજીનો પ્યારો મહિનો છે અને શિવજી એ ભોળા દેવ છે. એમને કોઈ વરણાગી પણ નથી જોઈતી અને શિવજીને તમે દૂધ અર્પણ કરો, પાણી અર્પણ કરો અને મનથી તમે એમની સેવા કરો તો એ તમારું મનમાંની વરદાન આપે છે. મારું નામ રબારી શંભુભાઈ છે. આજે ચખુડીયા મહાદેવ કહેવાય ને એ 200 વર્ષ જૂનું મંદિર છે. બીછડે લોકોને મળાવે છે. મેં 1 મહિનો એક્ઝેક્ટ પાણી ચડાવ્યું હતું બરોબર છે, તો પણ એમાં મને જે જોઈતું હતું એ બધું મને કમ્પ્લીટ સીધી રીતે એટલે વ્યવસ્થિત રીતે મને ભગવાને મારી હેલ્પ કરી હતી એવું કહેવાય છે. આટલા માટે શિવના દેવના દેવ મહાદેવ કહેવાય છે. શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામે છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે. તેમની અર્ધાંગી એટલે કે શિવ શક્તિને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે. તેઓ પ્રલયનું મૂર્તિમન સ્વરૂપ છે. તેમજ પ્રસન્ન થાય તો અભિવૃદ્ધિ કરનાર તેમજ જલ્દી પ્રસન્ન થનાર દેવ પણ તેઓ છે. વળી યોગીઓમાં શ્રેષ્ઠ એટલે કે યોગેશ્વર, વૈરાગ્યમાં શ્રેષ્ઠ તેમજ ઉત્તમ, તત્વજ્ઞાની એટલે કે આત્માનંદમાં રમનારા દેવ છે. પૂર્ણ શ્રદ્ધાથી બલિપત્ર, પુષ્પ, ફળ, જળ દૂધ ચડાવવાથી તો સહજમાં પ્રસન્ન થાય છે. વરદાન આપવામાં પણ પાછું વળીને જોતા નથી. રાવણને લંકાનું સર્વોપરિ રાજ્ય, અશ્વસ્થામાને દિવ્ય ખડક, અર્જુનને પશુપાતાસ્ત્રની પ્રાપ્તિ શિવજી પાસેથી થઈ છે. બાણાસુરને શિવજીનો પ્રતાપ હતો. વિષ્ણુને સુદર્શન ચક્ર આપનાર પણ શિવજી અર્થવેદમાં રુદ્રને મહાદેવ કહે છે. અમારો પરિચય નટુભાઈ પરમાર છું, અંધજન છું અને દર વર્ષે અને દર ઘણા વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને સુરદાસોને વિકલાંગોને અહીંયા સહાયતા મળે છે. દર સોમવારે અહીંયા ચકા બાપુ તરફથી દક્ષિણા મળે છે. બાપુ તરફથી દક્ષિણા જે ચાલુ હતી અભી બી ચાલુ છે. રામાયણ અને મહાભારતમાં શિવની ઉપાસના રુદ્ર રૂપથી સૌમ્ય રૂપ તરફ નજરે પડે છે. રામાયણમાં મહાદેવ, મહેશ્વર, ત્રંબક આદિ ઉપાધિઓ સાથે શિવ હવે પ્રાણીઓની ઉર્જા બની રહે છે. મહાભારતમાં શિવનું કલ્યાણકારી રૂપ 3 પર્વમાં વર્ણવવામાં આવ્યું છે. તેઓનું લૌકિક રૂપ એટલે કે 3 નેત્ર છે. જે પૈકીનું ત્રીજું નેત્ર ઉઘડે ત્યારે પ્રલય થાય. તેઓ ભૂત, પિશાચ, શાકિની, ડાકિની, રાક્ષસ આદિના અધિપતિ છે. તેમનું સ્થળ કૈલાસ છે. રિદ્ધિ સિદ્ધિ દાતા ગણપતિજી જેવા પુત્ર નવખા જેવી પુત્રી છે. પોતે અર્જુનમાં છે. ભૈરવે શિવજીનું રૂપ બનાય છે. શિવજી સાત્વિક દેવ છે. ભગવાન વિષ્ણુ કારણ ભરતે વારંવાર અવતાર ધારણ કરે છે. તેમજ શિવજી પણ અનેક વાર અધર્મનો નાશ કરવા અને ભક્તનું રક્ષણ કરવા ભૂમિ પર પધારે છે. કહેવાય છે કે આ કુવામાં આ પક્ષાલ અંદર જાય છે અને હજી પણ
ત્યાં એક નાગ દેવતા વસે છે, કહેવાય છે વર્ષે એક વખત તે બહાર નીકળીને દર્શન દે છે. પહેલા તેઓ થાંભલા રૂપે, પછી તેઓ મૂર્તિ રૂપે પ્રગટ થશે. સમુદ્ર મંથન ના હળાહળ વિશ્વાનની લીલા કરીને જગતના તમામ જીવ, પ્રાણી, માનવો, દેવો અને અસુરોને જીવનદાન આપીને તેમણે મૃત્યુંજય સ્વરૂપના દર્શન કરાવ્યા. તેઓ પરમ દરિદ્ર હોવા છતાં તમામ સંપત્તિઓ તેમનાથી પ્રગટ થાય છે. સ્મશાનવાસી હોવા છતાં ત્રિલોકના નાથ છે. વિશ્વાત્મા હોવા છતાં વિશ્વરૂપ છે. ગુણાતીત હોવા છતાં ગુણરૂપ છે. આ એક જ દેવ એવા છે કે જેઓ વિવિધ રૂપો ધારણ કરીને પોતે પોતાના જ સ્વરૂપ સાથે રમણ કરે છે. આમ એ જ વિશ્વ વિકાસ છે અને એ જ શિવ શક્તિનો વિલાસ છે. વસ્તુ તેઓ તમોગુણી નથી, પરંતુ આનંદ સ્વરૂપ છે. ઋગ્વેદમાં તેમનું પરાત્પર બ્રહ્મ સ્વરૂપનું દર્શન છે. શ્રીમદ ભાગવતમાં મહર્ષિ વ્યાસે પછી શિવજીને એ જ સ્વરૂપે પ્રશંસા કરી છે. વેદો વણીતીને પરાત્પર બ્રહ્મની ઉપમા સમદેવાદિદેવ મહાદેવ ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ ત્રિભિન્ન છે, એટલા માટે જ તેમને મહેશ્વર મહાદેવ કહેવાય છે. ત્યારે વાત કરી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ ચકુડિયા મહાદેવ. અતિ પ્રાચીન શિવાલય છે, લગભગ 200 વર્ષ પ્રાચીન છે. મંદિર પરિસરમાં આવેલ કુવામાંથી સ્વયંભૂ શિવ પરિવાર જોવા મળે છે. જયશંકર જયંતિલાલ રાવલ, પૂજારી, મેનેજિંગ ટ્રસ્ટીમાં મારું નામ છે. દાદાનું તો નિર્માણ 200 વર્ષ પહેલાં થયું હતું. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે બાજુમાં એક કૂવો ખોદાતો હતો. કૂવામાંથી ભગવાન શિવજી પ્રગટ થયેલા છે. લિંગ ઉપર 7 ચોટી છે. ચોટિયા મહાદેવમાંથી ચકુડિયા મહાદેવ નામ પડેલું છે. એમાં શિવજીની મૂર્તિ, પાર્વતી માની મૂર્તિ, આ બધું કૂવામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે. વસંત પંચમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આજથી 200 વર્ષ પહેલાં અમારા 4થી પેઢી ચાલે છે. અહીંયા શ્રાવણ મહિનાનો જે મહિમા છે, અહીંયા જે કૂવાની અંદર જે અત્યારે બધા દૂધ પાણી જે બધા ભક્તો ચડાવે છે, એ હાલમાં કૂવો અત્યારે છે, એ કૂવાની અંદર જ આ બધું દૂધ પાણી જાય છે. વર્ષોથી બહુ વર્ષો જૂના નાગદેવતા છે અંદર. એ બહુ ઉંમરવાળા છે. વર્ષમાં એકવાર દર્શન આપે છે. અહીંયા થોડી વાર આવીને શ્રાવણ મહિનામાં પછી પાછા કૂવામાં જતા રહે છે. અહીંયા શ્રાવણ માસના પહેલા જ દિવસથી સવામણ દૂધનો અભિષેક થાય છે. સવારે 4 વાગે મહાઆરતી થાય છે. શ્રાવણ માસ શિવરાત્રી જેવા તહેવારની અહીંયા ઉજવણી થાય છે. મંદિરમાં થતી પૂજામાં દૂધ પાણી મંદિરના કૂવામાં સંગ્રહિત થાય છે. વર્ષો જૂના નાગ દેવતા છે. ક્યારેક જ શ્રાવણ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં દર્શન આપે છે. શ્રાવણ માસનો મહિમા અહીંયા અનન્ય છે. પ્રથમ દિવસ 4 સોમવાર અને શ્રાવણ વદ અમાસના દિવસે મહાપૂજા અને સવામણ દૂધનો અભિષેકનું આયોજન થાય છે. કૃષ્ણ જન્મની ઉજવણી પણ કરવામાં આવે છે. મંદિર પરિસરમાં છેલ્લા લાંબા સમયથી સદાવ્રત ચાલે છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર આવનારને દાળ રોટલી આપવામાં આવે છે. આ સદાવ્રતની શરૂઆત મંદિરના મહંત સ્વર્ગસ્થ જયંતિલાલ મહારાજે ગોળને ચણાથી કરી હતી. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજે 5 વાર ભાગવત કથા કરી સદાવ્રતનો લાભાર્થ મોરારી બાપુએ પણ સદાવ્રતના લાભાર્થી ઘણા સમય પહેલા કથા કરી હતી. આવનાર સાધુ સંતો તથા અંધજનોને ભોજન બાદ યથાશક્તિ દક્ષિણા પણ આપવામાં આવે છે. ભક્તિના રંગમાં રંગવા માટે અમે આવી પહોંચ્યા હતા ચકુડિયા મહાદેવના મંદિરમાં. આ મંદિરમાં આવતા અમને તો ખૂબ જ આનંદ થયો. આપ બી આવો અહીંયા દર્શનાર્થે. કેમેરામેન ગજરાત સોલંકી સાથે નિમિષા વોરા, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.